भरूच જિલ્લાના કાંકરિયા ધર્માંતરણ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે। આ મામલે પોલીસે 9 શખ્સો સામે ગુનો દાખલ કરી 4 શખ્સોની ધરપકડ પણ કરી છે। પોલીસે ધરપકડ કરેલા 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આરોપીઓ કેવી રીતે ધર્માંતરણ કરાવતા હતા અને તેમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ ચાલી રહી છે। આ કેસમાં સૌથી મહત્વનો મુદ્દો વિદેશથી આવતું ફંડ છે। આમોદ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે તેમાં એક આરોપી અબ્દુલ ફેફરાવાલા પણ છે અને તે હાલ બ્રિટનમાં રહે છે। કાંકરિયા ગામની મહત્તમ વસ્તી આદિવાસી હોવાથી તેઓ સરળતાથી કટ્ટરવાદીઓના નિશાના પર આવી ગયા હોવાની ચર્ચા છે। ધર્મ પરિવર્તનનો કિસ્સો હવે અનેક નવા રંગોથી રંગાઈ રહ્યો છે। રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી તેમજ ભરૂચ જિલ્લાના પ્રભારી એવા પૂર્ણેશ મોદી કાંકરિયા ગામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે અસરગ્રસ્ત પરિવારોને મળી તેમની રજૂઆત સાંભળી હતી। તેમણે પીડિતોને ન્યાય મળશે તેવી ખાતરી આપી હતી। ધર્માંતરની જે પ્રવૃત્તિ છે આમાં લોભ, લાલચ, રોકડ રકમ, સહાય, બળજબરીપૂર્વક દબાવીને, ફોસલાવીને, ડરાવીને એની સમસ્પષ્ટ વ્યાખ્યા છે। એમાં કોઈ પણ કારણસર આવી રીતે ધર્માંતર થઈ શકે નહીં। અને જે પ્રકારે ધર્માંતર કરવામાં આવ્યું છે એ ગુનો બને છે, કાયદો કાયદાનું કામ કરશે। પરંતુ રિલેવન્ટ જે કંઈ નાની મોટી ઘટના છે આના આધારે, જેમ કે કોઈક દેશની બહાર રહેતું હોય, કોઈક આધાર કાર્ડ સુરત મહાનગરમાં અલગ અલગ રીતે કઢાવ્યા હોય, કોઈકે ખોટી માહિતી આપી હોય, તો આ ઘટનાને રિલેવન્ટ તલસ્પર્શી ઊંડાણપૂર્વક ઝીણવટપૂર્વક ગ્રાઉન્ડ રિયાલિટી ઝીરો લેવલ સુધીની તપાસ થાય એના માટે પણ અમે સરકાર કટિબદ્ધ છે। અને જે કંઈ અહીંયા પ્રવીણભાઈ વસાવા અને અરવિંદભાઈ વસાવા છે એ જે પરિવારો છે એને પણ અમે હૈયા ધરપત આપવા માગે છે કે જે કંઈ આપની ફરિયાદ હશે સરકાર આપની સાથે છે અને કોઈ પણ આ પ્રકારની ધાક ધમકી કે કોઈ બળજરૂરી પૂરક કરે તો અમારી પોલીસ પણ અહીંયા તૈનાત છે। આ મામલે વધુ ન કહેતા એક વસ્તુ જરૂર કહીશું કે ધર્માંતરની પ્રવૃત્તિ કરવી અને તેમાં પણ આ ગુનો બને છે ની વ્યાખ્યામાં પ્રવૃત્તિ કરવી, તો આ તત્વોને આજે પણ રિમાન્ડ મળ્યા છે। આવનારા દિવસોમાં આમાં ખૂબ ઊંડાણપૂર્વક જઈને આવા અનેક જગ્યા પર જે કંઈ આવી નાની મોટી ઘટના બનતી હોય એ ઘટના નહીં બને અથવા તો એવી ઘટના બંધ કરાવવામાં સરકાર કટિબદ્ધ છે। આ કેસમાં હવે વડોદરાની પોલીસ પણ જોડાઈ છે। ભરૂચ આવેલી વડોદરા પોલીસની ખાસ SIT ટીમે આ 4 આરોપીની પૂછપરછ કરીને તેઓ કઈ રીતે અબ્દુલ ફેફડાવાલાના સંપર્કમાં આવ્યા હતા અને કેટલા લોકોનું ધર્માંતરણ કરાયું હતું તથા ઉમર ગૌતમ અને સલાઉદ્દીન સાથે કઈ રીતે તેઓનો સંપર્ક થયો હતો તે સહિતના મુદ્દાની તપાસ ચાલુ કરી છે। કાંકરિયા ગામે મંત્રીની મુલાકાત વેળા તેમની સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ જોડાયા હતા। તેમણે આવી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલાં જ મનસુખ વસાવાએ આદિવાસીઓને હિન્દુ નહીં ગણતા લોકોને જાહેરમાં ધમકાવ્યા હતા। આમોદ તાલુકાના આ કાંકરિયા ગામ છે, એના આદિવાસી ભાઈઓ જે હિન્દુ હતા એમને મુસ્લિમ ધર્મમાં ષડયંત્રથી એમને ફસાવવામાં આવ્યા છે। એને ખરેખર હું સખત શબ્દમાં વખોડી કાઢ્યું છું। આ ગરીબ પરિવારોને મજબૂરીનો લાભ લઈ, એની ગરીબાઈનો લાભ લઈ અને પ્રલોભનો, વિશેષ પ્રકારના પ્રલોભનો આપીને એમને મુસ્લિમ બનાવવામાં આવ્યા છે। ઘણી વખત મુંબઈ જેવા શહેરોમાં પણ એમને ફરવા લઈ ગયા છે, એટલે એમને સ્વાભાવિક છે કે એમને આ કોઈ પણ વ્યક્તિ આખરે તો મનુષ્ય છે એને સારી સુખ સુવિધા મળે, ફેસિલિટી મળે, જે જોયેલી નથી તેવી વસ્તુ બતાવવામાં આવી મુંબઈ જેવા શહેરો ચોપાટી વિસ્તારમાં, તો એ એમના ભોગ બને તો એ ખરેખર સરકારે જે કાયદો બનાવ્યો છે ધર્માંતરણનો જે કાયદો બનાવ્યો છે એ કાયદા હેઠળ એમની સામે કાયદેસરને અમે ફરિયાદ નોંધાવડાવી છે અને આવનારા દિવસોમાં આવી ઘટના બીજી ન બને એના માટે પણ અમે કાળજી રાખીશું। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।